સૌથી પહેલા વાત દ્વારકાના મીઠાપુરમાં વરસાદે તારાજી સર્જી છે. મીઠાપુરના સુરજ કરાડી વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો. સુરજ કરાડી વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. સુરજ કરાડીમાં લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા. પાણી નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી. રાતભર લોકો ઘરની બહાર બેસવા માટે મજબૂર બન્યા છે. પાણી ભરાવાને કારણે ઘરનું રાશન પણ ખરાબ થઈ ગયું છે. ઘરવખરી પલળી છે. સુરજ કરાડીમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા. ઘૂંટણસમા પાણી ભરાતા પરિસ્થિતિ સર્જાઈ છે, જ્યાં બજારોમાં લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા. રાતભર લોકો ઘરની બહાર બેસવા મજબૂર બન્યા. દ્વારકાથી નજીક આવેલા મીઠાપુર ગામના સુરજ કરાડી વિસ્તાર જે છે તે હજી પણ પાણીમાં ગરકાવ છે અને પાણી નીચાણવાળા વિસ્તારોમાં હજી પણ ભરેલા છે. સ્થાનિક રહીશો છે તે આ પાણી ભરાવાના કારણે પરેશાન છે. મહત્વનું છે કે લોકોના ઘરમાં પણ પાણી જે છે તે હજી ઓસર્યા નથી અને તેના કારણે રાતભર તે લોકો ઘરની બહાર બેસવા માટે થઈ અને મજબૂર બન્યા છે. આટલું પાણી રોકવા માટે થઈને ઊંચાણ કર્યું હોવા છતાં પણ પાણી જે છે તે ઘરમાં પ્રસરી ગયા છે અને તેના કારણે લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક વહીવટીતંત્ર છે તેના દ્વારા પાણીના નિકાલ માટે થઈ અને કોઈ યોગ્ય વ્યવસ્થા છે તે ઊભી નથી કરાઈ અને તેના કારણે હાલાકી જે છે તે લોકોને પડી રહી છે અને હજી પણ લોકોના ફળિયામાં લોકોના ઘરમાં પાણી છે અને લોકો વહેલી સવારથી બસ નોકરી ધંધો છોડીને ઘરમાંથી પાણી કાઢવા માટે થઈને મજબૂર છે. અહીંયા જે રહીશો છે તેની સાથે વાત કરીશું. બેન, કેટલું પાણી ભરાયેલું હતું ઘરમાં? પાણી ઘણું હતું, સાડા ચાર ફૂટ હતું પાણી. કેટલી તકલીફ પડી તમને? પાણી ભર ગયા તો કેટલી તકલીફ હોય? તકલીફ તો બહુ હોય. બિસ્તર વગેરે સબ ગીલા હો ગયા, બેટ વગેરે સબ ગીલા હો ગયા. ખાલી એસે હી બેટે હૈ રાત ભર સે, કુછ નહીં કર. રાશન વગેરે સબ જો લિયા થા વો સબ ગીલા હો ગયા. ખાના કૈસે બનાયા? ખાના નહીં બનાયા, ખાના તો હમને હોટલ સે પાર્સલ બુલાયા થા વોહી ખાયા હૈ. લોકો જે છે તે કહી રહ્યા છે કે પાણી ભરાઈ જવાના કારણે રાતભર તે લોકો બહાર બેસી રહ્યા હતા અને રાંધી શકાય તેવી પણ વ્યવસ્થા જે છે તે રહી નહોતી અને ઘરનું રાશન છે તે પણ પલળી ગયું હતું. ત્યારે સ્થાનિક વહીવટીતંત્ર છે તેના દ્વારા અહીંથી પાણીનો નિકાલ કરવામાં આવે તે જરૂરી છે. કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, દ્વારકા.